વડોદરાના સહેજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે કેટલાક તત્વો ડેબ્રિજ ઠાલવતા હતા તેનો ઝી ચોવીસ કલાકે પર્દાફાશ કર્યો ત્યારે આપ જોઈ શકો છો કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર અને વોર્ડ નંબર બારનો જે સ્ટાફ છે તેઓ અહીંયા સ્થળ પર આવી ચૂક્યો છે અને કોણ દ્વારા આ ડેબ્રિજ ઠાલવવામાં આવતું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે સામે તમે જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદી છે જે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતના વિશ્વામિત્રી નદી છે તે તમને અહીંયા અહીંયાથી પસાર થઈ રહી છે હું તમને બતાવીશ ને અહીંયા આ જે તમામ ડેબ્રિજ તે ઠાલવવામાં આવી રહ્યું છે અને વિશ્રામત્રી નદીનું પુરાણ કરવાની એક ષડયંત્ર કરવામાં આવી રહ્યું તેવું લાગી રહ્યું છે સુરેશ તુવર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે તેમની સાથે વાત કરીશું તુવેર સાહેબ શું કેશો જે રીતના આખું ડમ્પર અહીંયા એક કન્સ્ટ્રક્શન સાઇટમાંથી ભરીને લાવ્યા અને અહીંયા ઠાલવવાના રંગાત પકડી પાડ્યું છે શું કાર્યવાહી થશે આ મામલે આપ જાણો છો કે અત્યારે વોર્ડ નંબર બાર ના વિસ્તારમાં આ વિસ્તાર મિત્રના પટમાં ડમ્પર નાખતા પકડાઈ ગયેલ છે એની કમિશનર સાહેબની સૂચના મુજબ તુરંત એને જપ્ત કરવામાં આવ્યું છે હવે એને જપ્ત કરીશું અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરીશું આ ઈસમમાં કેટલા સમયથી આવી રીતે ડમ્પ કરતા હતા કેટલા ડમ્પરો નાખ્યા છે એની પાછળ કોણ છે કયો બિલ્ડર છે કઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે વગેરે તપાસ કરીને આગળની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય માણસને કચરો નાખે તો એક હજારનો દંડ કરવામાં આવે છે આવા જે મોટા જે લોકો કે જે ડેબ્રિજ નાખી રહ્યા છે વિશ્વમિત્રી નદીનું પુરાણ કરી રહ્યા છે એમની સામે શું કાર્યવાહી ચોક્કસથી આપ જાણો છો કે સામાન્ય નાગરિક કચરો નાખતા હોય તો સો બસો પાંચસો રૂપિયા પેનલ્ટી કરતા હોય છે પરંતુ આવી રીતે જો ડમ્પરથી કચરો નાખતા હોય તો વધારે પ્રમાણમાં ડમ્પ કરતા છે તો તેને ચોક્કસથી વધુ કાર્યવાહી કરવામાં આવશે મોટા દંડ કરવામાં આવશે જે સેન્ટ્રલ જેલ છે સંયુક્ત સેટી કમિશનની ઓફિસ છે તેની પાછળના ભાગે પણ બે ડમ્પર ખાલી કરવામાં આવ્યા છે અને એ પણ ડેબ્રિજ છે એની પણ તપાસ થશે ચોક્કસથી એવા કોઈ પણ હિસ્સામાં નાખ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે ને હાલમાં આજે ડમ્પર તમે જોઈ રહ્યા છો તે ડમ્પરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન કરવાનું છે જે સેન્ટ્રલ સ્ટોરમાં જે છે તે આ જે જે ડમ્પર છે તેને લઈ જવામાં આવી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઝી ચોવીસ કલાકે આખો પર્દાફાશ કર્યો અને પર્દાફાશ કર્યા પછી આપ જોઈ શકો છો કે આજે ડમ્પર છે તેને જપ્ત કરવાની કાર્યવાહી હવે કરવામાં આવશે પોલીસનો સ્ટાફ પણ અહીંયા આવી ચૂક્યો છે કારણ કે જે રીતના અહીંયા આ જે ડેબ્રિજ છે તે ઠાલવતા હતા અને તે ડેબ્રિજને રંગ્યા જ્યારે પકડી પાડવામાં ત્યારે ક્યાંક ને ક્યાંક આ ડમ્પર ચાલક દ્વારા મીડિયા કર્મીઓ સાથે પણ દાદાગીરી કરવામાં આવી જે ડમ્પર છે તેના ચાલક દ્વારા બેહુદી વર્તન કરવામાં આવ્યું તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે તેની સામે કડક કાર્યવાહી થાય અને કેટલી જગ્યા પર આ રીતના તેઓ ડેબ્રિજ ઠાલવવાનું જે આખું ષડયંત્ર ચલાવી રહ્યા છે કૌભાંડ કરી રહ્યા છે તેની તપાસ થવી જોઈએ અને જે રીતના આખું આ ડેબ્રિજ અહીંયા ઠાલવામાં આવતું હતું તેના કારણે વિશ્વામિત્રીનું જે કિનારો છે તે તો પુરાતું હતું સાથે સાથે ગંદકી પણ થતી હતી ત્યારે આની સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ પણ અહીંયા ઉઠવા પામી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા